હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શોર્ટકટ ગુજ્જુ હું કમલેશ અડાલેજા આપનું હાર્દિક સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ તો આજે આપણે નગીનદાસ સંઘવીની વાત કરવાના છીએ જેમનું તાજેતરમાં અવસાન થયું છે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ એની ઓળખ જોઈ લઈએ તો નગીનદાસ સંઘવીનું પૂરું નામ નગીનદાસ હરગોવિંદભાઈ સંઘવી એમની જન્મભૂમિ ભૂમલી ગામ ઘોઘા તાલુકો અને ભાવનગરનું જન્મ તારીખ દસ માર્ચ ઓગણીસો ઓગણીસ અને એમનું મૃત્યુ સુરતમાં બુરહાની હોસ્પિટલમાં થયું તાજેતરમાં બાર સાત બે હજાર વીસમાં એમની કર્મભૂમિ મુંબઈ તો તમે અહીંયા જોઈ શકો છો નગીનદાસ સંઘવીને પદ્મશ્રી સન્માન છવ્વીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ ઓગણીસમાં મળ્યું છે સાથે સાથે એમને વોયસ્ટ સન્માન પણ જે નેશનલ અવોર્ડ ફોર સિટીઝન સિનિયર સિટીઝન કહેવામાં આવે છે એમને પણ એ પણ મળ્યું છે અને તમે અહીંયા જોઈ શકો છો નગીનદાસ હરગોવિંદાસ સંઘવી મુંબઈ એમને એકચ્યુલી મોટા ભાગનું કામ મુંબઈમાં રહીને જ કર્યું છે એમની જન્મભૂમિ તો તમને ખબર છે ભાવનગર કર્મભૂમિ મુંબઈ ને મૃત્યુ એમનું સુરતમાં તો થયું છે તો ચલો જોઈએ એમની બુકો નગીનના સંઘવી દ્વારા થયેલ સાહિત્ય ખેડાણ તો મહામાનવ શ્રી કૃષ્ણ જે આ બુકથી એમને બહુ ફેમસ થયા છે એમને એવું કહેવું છે કે આ બુકથી એમના ઘણા દુશ્મનો પણ થયા છે અને ઘણું શીખવા પણ મળ્યું છે ગીતા વિમર્શ સમાજ જીવન નગીન સંઘવી એ રાજનીતિમાં પણ ઘણો ફાળો રહ્યો છે એમના વિચાર ખૂબ ઊંડા છે રાજની રાજનીતિ વિષયમાં ભારત નરેન્દ્ર મોદી વિશે પણ એમને બુક તમે જોઈ શકો છો અહીંયા વિશ્વ તો નગીનદાસ સંઘવી ગુજરાતી તેમજ ઇંગ્લિશમાં લખતા હતા તમે જુઓ કે ઇંગ્લિશમાં ત્રણ બુક એવી વધુ લખી હશે પણ આપણી પાસે ડેટા છે એ પ્રમાણે ત્રણ બુક બતાવું તમને એવરી હિસ્ટ્રી ઓફ યોગા લિવિંગ બાયોગ્રાફી ઓફ ગ્રેટ સાયન્ટિસ્ટ સાઉથ આફ્રિકા યર ગાંધી એમની મોસ્ટ ટાઈમ પી કહી શકાય કે જે આપણે પરીક્ષામાં આવી શકે એવી નગીનદાસ સંઘવીની સોસરી વાત તથા તળ અને ફળ તળ અને ફળ મિત્રો એ બુક રાજનીતિ વિશે છે એમને સ્વામી જન્મજયંતિ કહી શકાય ત્યારે એમને આ બુકનું વિમોચન કર્યું છે પૂજ્ય સંતસિંહ મુરારી બાપુ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એમની સ્વામી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી ત્યારે આ બુકનું વિમોચન કરવામાં આવ્યું છે તો ચલો ફ્રેન્ડ્સ આપણે નગીનદાસ સંઘવીની વિશે થોડી વાતો જાણી લઈએ જે કદાચ તમને આગળ હેલ્પફુલ રહે એક્ઝામમાં ગુજરાતી ભાષામાં ધર્મ વિજ્ઞાન રાજકારણ અને સમાજકારણમાં લખતા લગતા તો તમે જોઈ શકો અહીંયા ધર્મ વિજ્ઞાન રાજકારણ અને એમને ઊંડું જ્ઞાન ધરાવતા હતા કહેવાય છે કે એમની કલમ કોઈની સાડા બાવીસી રાખતી ન હતી તો મિત્રો એવા કટ્ટાર લેખક હતા કે જેમની કલમ કોઈથી પણ ડરતી ન હતી એમની જન્મભૂમિ ભાવનગર અને કર્મભૂમિ મુંબઈ હતી ઓગણીસો ચુમ્માલીસથી ટાઈપિસનું કાર્ય શરૂ કર્યું જ્યારે એમણે ઓગણીસો ચુમ્માલીસમાં શરૂઆતમાં ટાઈપિંગનું કામ શરૂ કર્યું ત્યારે એમની સેલરી પગાર એમનો ત્રીસ રૂપિયા હતો ઓગણીસો પચાસમાં તેમણે ભારતીય વિદ્યાભવનમાં પ્રોફેસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી જે મુંબઈમાં આવેલી છે અને બત્રીસ વર્ષ તરીકે પ્રોફેસરનું કાર્ય કર્યું ને જ્યારે એમને ઓગણીસો બાવીસમાં રિટાયર થયા ત્યારે એમનો પગાર ચોવીસો હતો અને રિટાયર બાદ મળવાપાત્ર પેન્શન સાતસો રૂપિયા હતું એમાં એવું હતું કે એમને સાહિત્યમાં તો રસ હતો જ પ્લસ એમને જ્યારે પ્રોફેસર તરીકે રિટાયર થયા ત્યારે એમને એમની મળવાપાત્ર પેન્શન સાતસો રૂપિયા હતું તો એમને વધુ સાહિત્યમાં રસ દાખવીને આગળ વધ્યા નગીનદાસ સંઘવીએ ચિત્રલેખા દિવ્ય ભાસ્કર ફૂલછાબ અને ગુજરાત મિત્રમાં સારું એવું કામ કર્યું છે એ લેખન ગુજરાતી તેમજ ઇંગ્લિશમાં કરતા હતા તેમણે કમા મુનશી જયપ્રકાશ નારાયણ જેબી કુપલાણી હરિન્દ્ર દવે મોરારજી દી દેસાઈ જેવા મહાન લેખકો તથા રાજકારણી સાથે કાર્ય કરેલું છે તો મિત્રો તમે આ કવિને જોઈ શકો છો કે કેટલા મોટા મહાન મોટા માથા આપણે કહી શકીએ એવા કમા મુનશી જયપ્રકાશ નારાયણ જે બી કુપલાણી હરીન્દ્ર દવે મોરારજી દેસાઈ મહાન મોટા માથા સાથે કામ કાર્ય કરેલું છે એટલે એમની વિચારસરણી તમે જોઈ શકો છો કેટલી જબરજસ્ત હશે એમને લખવામાં પ્રેરણા આપનાર યશવંત દોશી હતા તો એક ઇન્ટરવ્યુમાં એમને કીધું હતું કે એમને એક લખવાની પ્રેરણા યશવંત દોશી તરફથી મળી છે તેમણે ઓગણત્રીસ જેટલી પરિચય પુસ્તિકા લખી છે તો આ યશવંત દોશીની તમે જોઈ શકો છો કે એમની સાથે કાર્ય કામ કરતા હતા અને એમના એમનાથી જ તેમણે આ ઓગણતીસ જેટલી પરિચય પુસ્તિકા લખી છે તેમણે એકવાર કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલને સાંભળેલા તો મિત્રો આ કવિ ઓગણીસો ઓગણીસમાં જન્મ થયેલો છે એમનો તો એમને સરદાર વલ્લભભાઈ પટેલને કોલેજમાં સાંભળેલા હતા તે પોતાના જીવનની એક કમનસીબી માનતા હતા કે ઓગણીસો ચુમ્માલીસમાં મહાત્મા ગાંધી જ્યારે જુહુમાં જાહેર પ્રાર્થનામાં પ્રાર્થના કરતા ત્યારે ખાલી દૂરથી દર્શન થયા પણ કદી એમને મળી શક્યા નહીં તો મિત્રો એમની જીવનની એક કમી કમનસીબી તમે કહી શકો કે કમી કહી શકો કે જ્યારે એમને મહાત્મા ગાંધીને જોયા દૂરથી પણ એમને એમને મળી ના શક્યા કેમ એ ટાઈમે એમને આટલા મોટા લેખક કે કંઈ હતા નહીં માટે એમને મળી શક્યા નથી એમને એને એ વાતનું દુઃખ છે દુઃખ તો ન કહી શકાય પણ એમને કમ કમનસીબી માને છે એમને મોટા ભાગનું જીવન મુંબઈમાં વિતાવ્યું અને જીવનનો અંતિમ સમય તેમણે સુરતમાં વિતાવ્યો તો મિત્રો એમણે કામ બધું મુંબઈમાં જ રહીને કર્યું છે પણ જ્યારે જીવનનો અંતિમ સમય આવ્યો ત્યારે ગુજરાતના સુરતમાં આવીને અંતિમ સમય વિતાવ્યો પૂજ્ય મુરારી બાપુ તેમને આદર સાથે બાપા કહેતા મિત્રો તમે જોઈ શકો છો પૂજ્ય મુરારીજી બાપુ એમને આદર સાથે બાપા કહેતા તો કેટલા મોટા હસ્તી હશે અને કહેતા કે બાપા સાથે મને ઘણું શીખવા મળ્યું છે તો ફ્રેન્ડ્સ આ નગીનદાસ સંઘવી એવા સરળ સ્વભાવના હતા કે ખુદ પૂજ્ય મુરારી બાપુ તેમને એવું કહેતા કે એમની પાસે મારે ઘણું શીખવા મળ્યું છે અને અહીંયા તેમના સોમાં જન્મ દિવસ પર પૂજ્ય મુરારી બાપુ દ્વારા સતાયુ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને અગિયાર લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એમણે જીવનમાં અંતિમ સમય સુધી સાહિત્ય લખવાનું ચાલુ રાખ્યું હતું મિત્રો એમને ઘણા લોકો કહેતા કે બાપુ તમે હવે કેટલો ટાઈમ લખશો કે તમે જીવનની અંતિમ ઘડીમાં આવી ગયા છો તમે સો વર્ષના થયા છો તો હવે તમે થોડો આરામ કરો એમનું કહેવું એમ હતું કે આ એક ભાવ ખૂબ ઓછો છે કે મારે સો વર્ષમાં જે મેં કાર્ય કર્યું છે સાહિત્ય માટે એ ખૂબ ઓછું છે કે સાહિત્ય એક નદી છે નદી ને એને સમજવા માટે મારે ઘણા વજનો લેવા પડે તે પોતાના જીવન વિશે કહે છે કે મારી જિંદગી વિશે મને કોઈ ફરિયાદ નથી મારી જિંદગી ખૂબ સારી ગઈ છે ખૂબ આનંદમાં જીવ્યો છું એ હું ખાતરીપૂર્વક કહી શકું છું મિત્રો આ એક એવા કવિ હતા કે ખૂબ જ સાદગીમાં જીવ્યા છે એમને જિંદગીથી કોઈ ફરિયાદ નથી બસ એમને એવું માનવું છે કે એમને જીવ્યા છે બહુ સારું જીવ્યા છે અને એમાં ખુશ છે એમને તમે જોઈ શકો છો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને નગીનદાસ સંઘવીને શ્રદ્ધાંજલિ આપી છે ચલો આપણે એમનું ટ્વીટ જોઈએ શ્રી નગીનદાસ સંઘવી પ્રબુદ્ધ લેખક વિચારક હતા એમ એમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથ્થકરણ કરવાની અસાધારણ શક્તિઓ પરિચય થાય છે એમના અવસાનથી દુઃખની લાગણી અનુભવું છું શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ વાંચક વર્ગને સાત્વના ઓમ શાંતિ તો મિત્રો આ હતા આપણા નગીનદાસ સંઘવી તમે ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ હવે અમે કરંટ હવે ટોપિક જે મોસ્ટ આઈમપી હશે એ આવી રીતે જ લાવતા રહીશું તો તમે ચેનલમાં નવા હોય તો જોડાઈ જજો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ Thank you very much.